નમસ્તે બાળકો, કલસોરમાં આપણે પાઠ 5 કોરો કાચબો ભીનો ચાંદો નો અભ્યાસ કરીએ છીએ, જેમાં તમે ચાંદો પકડ્યો નામની સરસ મજાની વાર્તા જોઈ ગયા છો. તમને યાદ છે ને બધાને કેવા વાનર સેનાના નાના નાના બચ્ચાઓ તળાવમાં ચાંદાને પકડવા માટે યોજના બનાવતા હતા, પરંતુ ત્યાં તો ચાંદો હતો જ નહીં, ત્યાં તો હતું ચાંદાનું પ્રતિબિંબ. તો ચાલો આ સરસ મજાની વાર્તામાંથી આપણે થોડા સવાલ જવાબ જોઈએ. તો સૌથી પહેલા જવાબ લખો, જેમાં પહેલો પ્રશ્ન છે, વાંદરાના બચ્ચાઓ કેવા કેવા તોફાન કરતા હતા? અરે હા બાળકો, તમે તો તોફાન નથી કરતા ને, તમે તો ડાહ્યા છો ને, હંમેશા ડાહ્યા જ રહેવાનું, તોફાની બનવાનું નહીં. પરંતુ વાનર સેનાના જે નાના નાના બચ્ચાઓ હતા તે તો ખૂબ જ તોફાની હતા. તો એ તોફાનમાં શું કરતા હતા, કેવા કેવા તોફાનો કરતા હતા, તે તમારે આ સવાલના જવાબમાં કહેવાનું છે. તેઓ તેમના મમ્મી પપ્પાનું, એટલે કે વાનર સેનાના મોટા જે વાનરો હતા તેમનું માનતા હતા નહીં, અને તેમને ગમે તેમ ફાવે તેમ કરીએ જતા હતા. આખો દિવસ આમથી તેમ ને તેમથી આમ કરતા, ત્યાર પછી તેમની એકબીજાની પૂંછડી ખેંચતા, એકબીજાને મારતા, એક ડાળીએથી બીજી ડાળીએ, બીજી ડાળીએથી ત્રીજી ડાળીએ, આખો દિવસ કૂદા કૂદ, હૂપા હૂપ, અને એકબીજા સામે કચકચ દાંત પણ કાઢતા હતા. આમાંથી તમને જે પણ વાર્તામાં જોયું છે કે તેઓ શું કરતા હતા તોફાન, તો એ તમારે આ સવાલના જવાબમાં લખવાનું છે. પ્રશ્ન 2, પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે? બાળકો, કોઈ પણ હળવી વસ્તુ હોય તે પાણીમાં તરે, અને ભારે વસ્તુ હોય તે પાણીમાં ડૂબી જાય. હવે અહીં તો ચાંદાની વાત છે, પાણીમાં ખરેખર ચાંદો પડ્યો હતો? કહો જોઈએ મને, ચાંદો પાણીમાં હતો? ત્યાં તો ચાંદાનું પ્રતિબિંબ હતું. હવે પ્રતિબિંબ હળવું હોય કે ભારે હોય? પ્રતિબિંબને કોઈ વજન હોય ખરો? કોઈ વજન હોય નહીં. તો પછી કહો જોઈએ કે ચાંદો પાણીમાં તરતો હોય કે ડૂબી ગયો હોય? ચાંદો તો કહેવા માટે છે, ખરેખર તો પ્રતિબિંબ જ છે. હવે તમારે વિચારીને કહેવાનું છે કે તરે છે કે ડૂબી ગયો હશે, કે પછી આમાંનું કંઈ જ નહીં થયું હોય. પ્રશ્ન 3, ચાંદો તળાવમાં ક્યાં પડેલો હશે, તળિયે કે સપાટી પર? તો ફરીથી આગળના પ્રશ્ન જેવો જ પ્રશ્ન આવ્યો, પાછું કહેવાનું છે કે ત્યાં ચાંદો પડેલો હતો, ચાંદો તળાવમાં પડ્યો હતો નહીં, ત્યાં તો હતું ચાંદાનું પ્રતિબિંબ. પરંતુ આ પ્રશ્નમાં તો આપણને ચાંદો એવું પૂછેલું છે, ત્યાં ખરેખર ચાંદો હતો નહીં. તો પછી તળિયે કે સપાટી પર, તે તો પ્રશ્ન જ નથી. આપણે કહેવાનું છે કે અહીં ચાંદો પડ્યો જ ન હતો. પ્રશ્ન 4, બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે? કેમ લાગ્યું એવું કહો જોઈએ. તળાવનું પાણી કેવું હતું? તળાવનું પાણી હતું એકદમ શાંત, હલતું હતું નહીં. હવે એવા શાંત પાણીમાં તમે જ તમારું મોઢું જુઓ તો તમને શું દેખાશે? તમારું પણ પ્રતિબિંબ દેખાશે. દેખાશે કે નહીં? તો આવા શાંત પાણીમાં ઉપર ચાંદો હતો, તો ત્યાં પણ શું દેખાતું હતું? ચાંદાનું પ્રતિબિંબ. તો હવે વાનર સેનાના બચ્ચાઓ આ પ્રતિબિંબને જોવે છે, તો તેને શું લાગે છે કે ત્યાં શું છે? ચાંદો જ છે. ખરેખર એમને પ્રતિબિંબ વિશે કંઈ ખબર હોતી નથી, એટલા માટે એમને એવું લાગે છે કે ત્યાં નીચે પણ ચાંદો છે, અને ચાંદો ઉપર આકાશમાંથી પડી ગયો છે. બરાબર ને? પ્રશ્ન 5, ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકેએ કયો ઉપાય બતાવ્યો?
હવે વાનર સેનાના જે બચ્ચાઓ હતા નાના નાના તે આમ પણ ખૂબ જ તોફાની હતા અને તેમને તો તળાવમાં આવી રીતે ચાંદાનું પ્રતિબિંબ જોયું એમને તો ચાંદો જ લાગ્યો તો તેમને બહાર કાઢવો હતો એના માટે તો એમને યોજના પણ બનાવેલી યાદ છે ને યોજના બનાવી કોણે હતી મિકીએ શું યોજના બનાવી હતી ત્યાં બીજા પણ બચ્ચા હતા જગ્ગુ ચિમ્પુ મોન્ટી આ બધા તો આ બધા એકબીજાની પૂંછડી પકડી એક પછી ઝાડ પરથી લટકશે અને જે છેલ્લે નીચે લટકતું હશે તે ચાંદાને પકડી લેશે અને પછી ચાંદો ઉપર આવી જશે એટલે આપણે બધા એકબીજાને ખેંચી લેશું આવી કઈ યોજના બનાવી હતી તમે પાઠને ફરીથી વાંચજો અને કઈ યોજના બનાવેલી હતી તે આમાં લખવાનું છે પ્રશ્ન 6 ચાંદો તળાવમાં અને આકાશમાં એમ બંને જગ્યાએ કેમ દેખાતો હશે હવે તમે જ્યારે અરીસામાં જુઓ છો તો એમાં તમારા જેવું ચિત્ર દેખાય છે કે નહીં તો તમે પણ છો અને અરીસામાં પણ તમારું ચિત્ર છે તો આમ તમે કેટલી જગ્યાએ દેખાઓ છો બે જગ્યાએ એવી જ રીતે આકાશમાં તો ખરેખર ચાંદો છે અને તળાવમાં શું છે ચાંદાનું પ્રતિબિંબ તો હવે તમે કહી શકશો કે ચાંદો શા માટે તળાવમાં પણ દેખાતો હતો અને આકાશમાં પણ દેખાતો હતો આગળનો પ્રશ્ન વાર્તામાંથી ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને તે શબ્દોના આધારે વાક્ય બનાવો કઈ રીતે કરવાનું છે તેનું ઉદાહરણ પણ આપણને આપેલું છે તો આપણે તે જોઈએ ઊંચા ઊંચા એ શબ્દ આપેલો છે તો તેના પરથી વાક્ય બનાવવાનું છે તો અહીં વાક્ય બનાવેલું છે તળાવની પાળે તાડના ઊંચા ઊંચા ઝાડ હતા તો અહીં ઉદાહરણમાં કેવા શબ્દો આપેલા છે ઉદાહરણમાં એવો શબ્દ આપેલો છે કે એકનો એક શબ્દ કેટલી વાર આવે છે બે વાર જેમ કે ઊંચા ઊંચા તો આવા શબ્દો શોધવા માટે પહેલાં તો તમારે વાર્તા પહેલેથી છેલ્લે સુધી વાંચવી પડશે અને તે વાર્તા તમે વાંચશો એટલે તમને આવી પ્રકારના શબ્દો મળશે હવે એવું જરૂરી નથી કે તે શબ્દોનું જે વાક્ય વાર્તામાં લખેલું હોય તે જ તમે લખો તમે કોઈ પણ વાક્ય લઈ શકો છો તમારી રીતે વાક્ય બનાવવાનું છે જેમ કે એક શબ્દ આવશે વાર્તામાં કુદાકૂદ તો વાર્તામાં તો એવું વાક્ય છે કે એક ઝાડ પરથી બીજા ઝાડ પર કુદાકૂદ કરે છે કોણ વાંદરાઓ પણ તમે તમારી રીતે કોઈ પણ વાક્ય લઈ શકો છો જેમ કે બે બાળકો રમતા રમતા કુદાકૂદ કરે છે બે ખિસકોલીઓ કુદાકૂદ કરતી કરતી રમે છે આમ તમારે તમારી રીતે વાક્ય બનાવવાનું છે પાઠમાંથી જોઈ જોઈને વાક્ય લેવાનું નથી તો બાળકો આટલા સવાલ જવાબ અને આ શબ્દો પરથી જે વાક્યો બનાવવાના છે તે તમારે પાઠ વાંચીને અને તમારી રીતે તમને જે લાગે તે વિચારીને લખવાનું છે તો હવે આપણે ચાલો થોડી રમત કરીએ આગળ આપણે પ્રતિબિંબની વાત કરી હતી વાંદરાઓ જ્યારે તળાવમાં તેમનું મોઢું જોવે છે અને ઉપરથી ચાંદો છે તેમનું પ્રતિબિંબ દેખાય છે તેવી જ રીતે આપણે અરીસામાં જોઈએ છીએ તો પણ આપણને આપણા જેવું જ આબેહૂબ પ્રતિબિંબ દેખાય છે પરંતુ બીજું પણ હોય છે એક પડછાયો યાદ છે ને આગળ આપણે પડછાયાની પ્રવૃત્તિ કરેલી ટોર્ચ લાઇટ કરેલી તો દિવાલમાં કેવા સરસ મજાના પડછાયામાં ચિત્રો બનતા હતા પ્રાણીઓના તો આજે હું તમને થોડા ચિત્રો બતાવીશ અને તેમની સામે તેમના પડછાયા આડાઅવળા થઈ ગયા છે તો તમારે તેમના સાચા પડછાયા શોધી કાઢવાના છે અહીં એક બાજુ થોડી અલગ અલગ પ્રકારની માછલીઓ આપેલી છે અને તેમના પડછાયા છે જ્યારે બીજી બાજુ તમને થોડા પ્રાણીઓ આપેલા છે અને સામે તેમના પડછાયા છે તો આ પડછાયાઓ આડાઅવળા થઈ ગયા છે તમારે સાચા પડછાયાને શોધવાના છે બાળકો આ વાર્તાને ફરીથી એકવાર વાંચજો અને તેના પરથી આપણે જે સવાલ જવાબ જોયા તેને તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી નાખજો આવતા વિડીયોમાં આપણે ફરીથી થોડા સવાલ જવાબ જોઈશું ત્યાં સુધી આવજો